પદભ્રષ્ટ પૂર્વ આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના ટીકેદારો દ્વારા ગંડા ગોપીનાથજી મંદિરે આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હરિજીવન સ્વામી સામે બહેનો રણચંડી બની. બનાવ અંગે ગંડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સાંખ્યયોગી બેન દ્વારા રોષ સાથે આક્ષેપો કરતા મીડિયા સમક્ષ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ પરંપરાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શાસ્ત્ર અનુસાર અને કાયદાકીય રીતે આજે પણ વડતાલ દેશના કસ્ટોડિયન ટ્રસ્ટી આચાર્ય શ્રી છે, ત્યારે આચાર્ય વિશે સામાન્ય વ્યક્તિ જેવું વર્તનથી સમગ્ર સત્સંગ સમાજ અને સાંખ્યયોગી બહેનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગંડા ગામના સત્સંગીઓ વિશે મંદિરમાં આવતા યાત્રાળુઓ સાથે દર્શન અને ભોજનમાં અયોગ્ય વર્તન કરતા હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે વડતાલના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ગંડાના સત્સંગી સાંખ્યયોગી બહેનો રણચંડી બની હતી અને પોલીસ તંત્રએ આવી બહેનોને સમજાવી મામલો થાળે પાડ્યો છે. તમારે હા મામે એસપી સ્વામી અરે લડીને મરી જવું તો મરી જજો બે, પણ ધર્મગુરુ નામ નો લે તો મહેરબાની કરી. બેન તમારો પરિચય હું? મારું નામ સાંખ્યયોગી અલ્પાબેન. આજે ગરડા ગોપીનાથજી દેવ મંદિર સાંજના સમયે આજે જે બનાવ બન્યો છે તેના વિશે જણાવશો. આજે મંદિરના ચેરમેન ગરડા મંદિરના જે અત્યારે વિદ્યમાન ચેર અત્યારે જે વર્તમાન જે ચેરમેન છે હરિજીવન સ્વામી, એ જ્યારે હોય ત્યારે એ અમારા ગુરુ ઉપર જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય એટલે એ તરત એમ કે પદભ્રષ્ટ આચાર્ય. જે અમને બીજું કોઈ પ્રશ્ન એની પાસે એને જે કરવું હોય કરે ને, જેટલા વર્ષ 500 વર્ષ આ મંદિરની સત્તા ભોગવે ને તો અમને એને મતલબ નથી, પણ એ ખાલી એટલા શબ્દ ન બોલે કે પદભ્રષ્ટ કાઢી નાખે, બાકીનું એને જે કરવું હોય કરે. આના વિશે તમારે નિર્ણય નહીં આવતો, શું પગલાં લેવામાં આવશે તેના વિશે? આના માટે તો અમે એની પાસે માફી મગાવશું. પદભ્રષ્ટ બોલ્યો છે એની પાસે અમે માફી મગાવશું. જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી અમારે જે પણ કાર્ય કરવું પડશે ને એ કરશું. એના માટે અમે તૈયાર છીએ લડવા માટે.